બે વિષય ગણિત વર્કબુક પેજ નંબર 140. તો જુઓ બાળકો, અહીંયા પણ દાખલા આપેલા છે જે આપણે કાલે શીખી ગયા છીએ. તો અહીંયા છે, એક વાડીમાં આંબાના 77 ઝાડ હતા, તેમાંથી 36 ઝાડ પડી ગયા. હવે આ વાડીમાં આંબાના કેટલા ઝાડ બાકી રહ્યા? તો જુઓ, ઝાડ કેટલા હતા? 77. એમાંથી 36 ઝાડ પડી ગયા એટલે કે ઓછા થયા. તો શેનો દાખલો ગણવાનો છે? બાદબાકીનો. તો અહીંયા તમારે આ રીતે દાખલો ગણવાનો છે કે 77 ઝાડ હતા, માઇનસ 36 ઝાડ પડી ગયા. તો હવે આપણે 7માંથી 6 બાદ કરીશું તો કેટલા વધશે? 1. અને 7માંથી 3 માઇનસ કરીશું તો 4. તો 41 ઝાડ બાકી રહ્યા. તો બાળકો, તમારે આ પ્રમાણે આ બધા જ દાખલા ગણવાના છે, અને તેને ફક્ત આ એકલા દાખલા તમારે નથી ગણવાના, બાજુમાં આવી બધી વિગત પણ તમારે લખવાની છે. તો આ દાખલા તમારે તમારી જાતે ગણવાના છે. હવે આગળ જોઈશું. જુઓ, અહીંયા છે, એક કેન્ટીનમાં વેચાતી વસ્તુઓ અને તેની કિંમતની વિગત આપેલ છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ, અહીંયા છે વસ્તુ અને અહીંયા રૂપિયા. તો કઈ કઈ વસ્તુ છે? ઢોસા, ઇડલી, ઉત્તપમ, દહીંવડા, પુલાવ, સૂર, સૂપ, નૂડલ અને કોફી. તો આ બધી વસ્તુ આપેલી છે, એની નીચે તેના ભાવ લખ્યા છે. જેમ કે ઢોસાના 24 રૂપિયા, ઇડલીના 17 રૂપિયા, એ રીતે આ બધી વસ્તુના ભાવ અહીંયા લખેલા છે. તો જુઓ, પહેલો પ્રશ્ન છે, ઢોસા અને ઇડલીની કુલ કિંમત કેટલી થાય? તો પહેલું શું છે? ઢોસા. તો જુઓ, ઢોસાના કેટલા રૂપિયા છે? 24 રૂપિયા. તો તમારે લખવાનું છે 24 રૂપિયા ઢોસા. પછી શું છે? ઇડલી. તો ઇડલીના કેટલા રૂપિયા છે? 17. તો તમારે અહીંયા લખવાનું છે ઇડલી. તો આ બંનેની કુલ કિંમત આપણે શોધવાની છે, એટલે બંનેનો સરવાળો કરવાનો છે. તો 24 વત્તા 17, 4માં 7 ઉમેરીશું તો કેટલા થશે? 11. તો 11નો 1 વધી આવશે 1. પછી 2માં 1 ઉમેરીશું તો 3, અને 3માં 1 ઉમેરીશું તો 4. તો 41 રૂપિયા કિંમત થાય. જુઓ, અહીંયા બીજું છે, ઉત્તપમ અને દહીંવડાની કુલ કિંમત કેટલી? તો હવે ઉત્તપમ જોવાનું છે. તો જુઓ, ઉત્તપમના કેટલા રૂપિયા છે? 28 રૂપિયા ઉત્તપમ. અને બીજું છે દહીંવડા. તો દહીંવડાના કેટલા છે? 23 રૂપિયા. હવે આ બંનેની કુલ કિંમત શોધવાની છે, તો અહીંયા પણ તમારે બંનેનો સરવાળો કરવાનો છે. 28 વત્તા 23, તો 8 ને 3 11, 11નો 1 વધી આવશે 1. 2 ને 2 4 ને 1 5, તો 51 રૂપિયા કિંમત થાય. તો આ રીતે બાળકો તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. આ બધાને તમારે દાખલાને વિગત સાથે લખીને અહીંયા ગણવાના છે. હવે પાછળ હવે જુઓ, અહીંયા લખ્યું છે, ઢોસાની કિંમત દહીંવડાની કિંમત કરતાં કેટલી વધારે છે? હવે આગળ આપણે જુઓ, બંનેની કુલ કિંમત શોધતા હતા એટલે દાખલો સરવાળાનો ગણતા હતા. હવે અહીંયા ઢોસાની કિંમત આ દહીંવડા કરતાં કેટલા રૂપિયા વધારે છે તે આપણે શોધવાનું છે. તો જેની કિંમત વધારે હોય એ સંખ્યા તમારે અહીંયા ઉપર લખવાની છે, એટલે કે 24 રૂપિયા ઢોસાના છે, માઇનસ 23 રૂપિયા દહીંવડાના છે. તો 24 માઇનસ 23, 4માંથી 3 જશે તો 1, અને 2માંથી 2 જશે તો 0. તો 1 રૂપિયો વધારે છે. એવી જ રીતે અહીંયા છે, સૂપનો ભાવ ઉત્તપમના ભાવ કરતાં કેટલો ઓછો છે? તો સૂપનો ભાવ ઓછો છે, તો ઉત્તપમનો વધારે છે. તો અહીંયા તમારે આગળથી આ ભાવ તમારે આગળ કોષ્ટકમાં આપેલા છે એમાંથી જોઈને લખવાના છે. તો 28 રૂપિયા ઉત્તપમના છે, માઇનસ 25 રૂપિયા સૂપના. તો 8માંથી 5 જશે તો કેટલા વધશે 3, અને 2માંથી 2 જશે તો 0. તો 3 રૂપિયા ભાવ ઓછો છે. તો આ રીતે તમારે આ દાખલા ગણવાના છે. આગળ છે, 5 મિત્રોએ એક દુકાનદાર પાસેથી મણકા ખરીદ્યા, તેમાંથી 10-10 મણકાની કેટલી માળા બને અને કેટલા મણકા છૂટા રહે તે જણાવો, તથા તેના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો.
उदाहरण आपेल छे। तो जुओ अहींया आने कोष्टक आप्यु छे, अहींया नाम आपेला छे बधाना, अहींया मणका छे, अहींया दस दस मणकानी बनती माळा एटले के दशक आवशे, अने अहींया बाकी रहेता मणका एटले के एकम आवशे। अहींया तो जुओ पहेलो ज अहींया छे नमित, तो नमिते केटला मणका खरीद्या? 14। तो दस दस मणकानी केटली माळा बने? तो दशक जे आपेली होय दशकनी संख्या एटली माळा बने। तो अहीं दशक में एक है तो अँ जुओ लख्यू है एक। हवे बाकी रहता मणका तो एटले के एकम, तो जुओ अहीं एकम में केटला छे? 4 छे, तो अहीं आपणे लखीशुं 4। एज रीते आ उषा छे, तेणे 12 मणका खरीद्या छे, तो केटली माळा बनशे 10 ની? तो दशक में एक छे तो अहीं आवशे 1। एज रीते एकम में 2 छे एटले 2 मणका छूटा रहेशे, तो અહીંયા લખીશું 2। તો આ રીતે તમારે એકમ અને દશક અહીંયા લખવાનું છે। હવે નીચે પ્રશ્નો છે, નમિત અને ઉષા પાસે થઈને કુલ કેટલા મણકા થાય? આગળ આપણે વસ્તુ અને તેની કિંમત પ્રમાણેના પ્રશ્નો જોયા, આ એવા જ પ્રશ્નો છે। અહીંયા મણકા આપેલા છે, તો નમિત અને ઉષા, તો જુઓ નમિત પાસે કેટલા મણકા એણે ખરીદ્યા? 14, તો આપણે પહેલાં લખીશું 14। પછી છે ઉષા, તો ઉષાએ કેટલા મણકા ખરીદ્યા? 12, તો 14 વત્તા 12, તો 14 નમિત પાસે મણકા છે, ઉષા પાસે 12 મણકા છે। હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું, તો 4માં 2 ઉમેરીશું તો કેટલા થશે? 6, અને 1માં 1 ઉમેરીશું તો 2, તો આ બંનેના કુલ કેટલા મણકા થયા? 26। એ જ રીતે અહીંયા ઉષા અને નમન પાસે થઈને કુલ કેટલા મણકા થાય? તો ઉષા પાસે કેટલા છે? 12। પછી છે નમન, નમન પાસે કેટલા છે? 27, તો 12 વત્તા 27, તો 7ની અંદર 2 ઉમેરીશું તો કેટલા થશે? 9, અને 2માં 1 ઉમેરીએ તો 3, તો 39 કુલ મણકા થાય। આ પણ દાખલા પણ બાળકો તમારે અહીંયા બાજુમાં વિગત લખીને ગણવાના છે। હવે આગળ જુઓ, અહીંયા પણ એ જ રીતના દાખલા આપેલા છે, તો તમારે અહીંયા જ્યાં જ્યાં કુલ શબ્દ આવે ત્યાં તમારે સરવાળાનો દાખલો ગણવાનો છે। હવે જુઓ આગળ અહીંયા 6 નંબરનો દાખલો છે, ઉષા પાસે નમિત કરતાં કેટલા મણકા ઓછા છે? એટલે ઉષા પાસે ઓછા છે, તો જુઓ અહીંયા આગળ કોષ્ટકમાં જોયું આપણે ઉષા પાસે કેટલા હતા? 12, અને નમિત પાસે 14, તો અહીંયા આપણે લખીશું 14 નમિત પાસે મણકા છે, -12 ઉષા પાસે છે। હવે આ 4માંથી આપણે 2 માઇનસ કરીશું તો કેટલા વધશે? 2, અને 1માંથી 1 જશે તો 0, તો 2 મણકા ઉષા પાસે ઓછા છે। એ જ રીતે અહીંયા છે જુઓ, નમન પાસે નરેશ કરતાં કેટલા મણકા ઓછા છે? તો નમન પાસે ઓછા છે, નરેશ પાસે વધારે છે, એટલે કે મોટી રકમ હોય એ આપણે ઉપર લખવાની, તો નરેશ પાસે 35 મણકા છે, -27 મણકા નમન પાસે છે। હવે જુઓ 5માંથી 7 બાદ થશે નહીં થાય, તો શું કરવાનું છે? બાજુમાંથી દશક લેવાનો છે, તો 3માંથી 1 દશક લઈ લઈશું એટલે કેટલા વધશે? 2, અને બાજુમાં કેટલા આવશે? 1, અને આ 5 છે તેને લીટી મારીને આપણે અહીંયા બાજુમાં મૂકીશું 5। હવે કેટલા થયા? 15। હવે 15માંથી તમારે માઇનસ કેટલા કરવાના? 7, તો 15માંથી 7 જશે તો કેટલા વધશે? 8, અહીંયા 2 માઇનસ 2 તો શું વધશે? 0, તો 8 મણકા ઓછા છે। તો બાળકો આ રીતે તમારે આ નીચેના દાખલા પણ વિગત લખીને તમારે ગણવાના છે। થેન્ક યુ।